नन्दाम्बोतिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभ परा सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि दर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર અને તરંગ એમાં એમ કથા લખે છે કે ભગવાન ફૂલદોલનો ઉત્સવ કરીને ત્યાં ભગવાન પોતે જમ્યા છે ત્યારબાદ ભગવાન પોતે સંતો ભક્તોને પીરસવા માટે નીકળ્યા છે હરિભક્તોએ મહારાજનું સંતોનું અને પાર્ષદોનું પૂજન કર્યું સંતો અને ભક્ત પાર્ષદોની પંક્તિ કરી મહારાજે બધાને પીરસ્યું જે કોઈ સંતો હતા એમાં કેટલાક સંતો જમતા જમતા મૂર્તિમાં લીન થઈ ગયા એમને ભોજનની પણ ખબર રહી નહીં સંતો ભેગા મુક્તો આવીને પણ જમવા લાગ્યા ને મહારાજની ઈચ્છા હતી ત્યાં સુધી ભેગા ને ભેગા રહ્યા અને પછી એ બધાએ મુકતો મહારાજની ઈચ્છા જોઈ અને ત્યાંથી પાછા વિદાય પણ થતા સ્વામીએ લખ્યું આવી વાતો તો ઘણી છે પણ પાત્રતા વિના પચે નહીં એટલે વાતોનું લખ બધી વાતો છે એમાંથી થોડીક લખું છું પાછળ બધાને ખ્યાલ રહે નહીં તો એ વાતો લુપ્ત થઈ જાય આગળ સ્વામી લખે છે હરી સે અધિક ન કોઈ સામર્થ્ય જાને નહીં કોઈ મેં પ્રગટ હરી જય સોઈ ધર્મદેવ ઘર પ્રગટ ભયવું અને શ્રીહરિથી અધિક કોઈ નથી માટે તેથી વધારે સામર્થ્ય કોઈમાંય જાણવું નહીં આ તો સાક્ષાત પુરુષોત્તમ શ્રીહરિ ધર્મદેવને ઘેર પ્રગટ થયા છે માટે તેમનું સામર્થ્ય હું લખું છું સૌને પ્રગટ શ્રીહરિના ઉપર અપાર મહિમા પૂર્વ નો ભક્તિ ભાવ છે તેમાં કોઈ લગાર પણ સંશય કરતા નથી ક્યારેક વિષમ દેશકાળને લીધે જીવ જીવનું મન ફરી જાય અને વિચાર બદલાઈ જાય સ્વામી લખે છે બધાને ભગવાન ઉપર આ જે પ્રગટ ભગવાન છે એની ઉપર બધાને અપાર ભાવ છે જેના કારણે કોઈને ક્યારેય પણ શંકા થતી નથી प्रगट हरि पर भावय पारा या मे संशय करे न लगारा देश, काल देश काल करे विषम जो देश कालकरे મન કરી ફરી ફરી જાવે જાવે તો બધાઈને પ્રગટ ભગવાનની અંદર મહિમા ને ભક્તિભાવ તો છે સંશય લગાર નથી પણ દેશ કાળને લીધે જીવનું મન ફરી જાય અને વિચાર બદલાઈ જાય જીવને ભગવાનનો ગમે એટલો નિશ્ચય હોય ભગવાનમાં ગમે એટલું હેત હોય ભગવાનમાં નિશંક વર્તતો હોય પરંતુ દેશ કાળનું વિપરીતપણું થાય ત્યારે જીવને ભાવ ફરી શકે છે આ નિત્ય કથા વાર્તાનું શ્રવણ કરવાનું કારણ એટલું જ છે કે દેશ કાળનું વિષમપણું થાય પરંતુ ભગવાનમાંથી હેત ઓછું ના થાય તમે જો આ કોરોના મહામારી ચાલી મંદિરોના દરવાજાઓ બંધ થયા પ્રત્યક્ષ મંદિરે અવાતું નથી કોઈ મંદિરે તો અવાતું નથી પરંતુ કોઈ ઉત્સવ પણ થતો નથી હરિજયંતિ જેવો મહારાજના પ્રાગટ્યનો ઉત્સવ પણ બંધ બારનાઓએ મંદિરોમાં થયો લગભગ અઢીથી ત્રણ મહિનાથી દરવાજાઓ બંધ છે મંદિરના છતાં પણ કોઈનો જીવ મોક્ષના માર્ગેથી પાછો નથી પડતો એનું શું કારણ દેશકાળ બધાના સારા જ છે એવું ન કહી શકાય કારણ કે આ જે અત્યારની પરિસ્થિતિ છે અત્યારે જે ઇકોનોમી છે એ બધું જ આખી દુનિયાનું નીચે જઈ રહ્યું છે એટલે દેશકાળ કોઈ બી સારા ન હોય ભલે પૈસા છે ભલે વાપરે છે ભલે જોબ ચાલુ છે પરંતુ કોઈકને કોઈક રીતે થોડો થોડો માર પડવાનો છે પડવાનો છે પડવાનો છે ઘણાની જોબો ગઈ હશે ઘણાને જોબો નહીં મળતી હોય દેશકાળ તો બધાના સારા નથી છતાં પણ ભગવાનનો નિશ્ચય રહે છે છતાં પણ ભગવાનમાં ભાવ રહે છે એની પાછળનો જો કોઈ કારણ હોય તો નિત્ય કથા વાર્તા અને સત્સંગ દેશકાળ ફરી જાય પણ જો સાધુનો સમાગમ હોય ને તો મતિ ના ફરે દેશકાળ ફરે પણ સંત સમાગમવાળાની મતિ ના ફરે દેશકાળ ફરે પણ સંત સમાગમવાળાની નિષ્ઠા ના ફરે દેશકાળ ફરે પણ સાધુના સમાગમમાં જો પડ્યો હોય ને તો મહારાજના સ્વરૂપની અંદર જેને પ્રતીતિ આવી છે ભગવાનના સ્વરૂપમાં જેને હેત થયું છે એ ક્યારેય ના ફરે માટે સાધુનો સમાગમ અવશ્ય મેવ જીવનમાં જોઈએ સૌને પ્રગટ શ્રીહરિના ઉપર અપાર મહિમાપૂર્ણ ભાવ હતો છતાં પણ સ્વામી લખે છે દેશ કાળને લીધે જીવનું મન ફરી જાય વિચાર બદલાઈ જાય કે આપણે ભગવાનની આટલી ભક્તિ કરીએ છીએ ભગવાન આપણી હામો જોતા તો છે નહીં આપણે આટલી બધી સેવા કરી આટલી બધી નિષ્ઠા રાખીએ છીએ ભગવાન માટે હું આટલું બધું કરું છું સત્સંગ માટે હું આટલો પક્ષ લઉં છું તો ભગવાન મારી હા જોતા તો છે નહીં આવી રીતની મતી ફરે પણ એવી મતી કોઈ દી ફરવા ના દેવી આપણે જે કરીએ છીએ જે કર્યું છે બધું ભગવાને કરાવ્યું છે અને ભગવાને એની નોંધ પણ રાખી છે ભગવાનને ખબર છે કે આપણે ભગવાન માટે શું કર્યું છે ભગવાનને એ પણ ખબર છે એને આપણા માટે શું કરવાનું છે એના આયોજનની અંદર આપણે વિક્ષેપ કરવાની જરૂર નથી એ જે કરે જ્યારે કરે જેમ કરે બધું બરાબર કરે એને જેવું કરતા આવડે છે એવું આપણને નથી આવડતું એને જેવું જોતા આવડે છે એવું આપણને જોતા નથી આવડતું એનું જેવું આયોજન છે એવું આયોજન આપણને નથી આવડતું એને જેવું ફ્યુચર જોવે છે એવું આપણને આ ફ્યુચર આપણને જોતા નથી આવડતું એમની પાસે જેટલું આપણું હિત છે એટલું હિત વિચારવાની તાકાત પણ આપણી પાસે નથી એવા મોટા મહારાજ છે માટે મહારાજના સ્વરૂપનો નિશ્ચય એવો કરવો કે દેશકાળ ફરી જાય પણ ભગવાનના સ્વરૂપમાંથી ડગમગાટ ના થાય ભગવાનના એવા ભક્તો છે કે જેને દેશકાળ વિપરીત થઈ ગયા હોય તો એ ભગવાન નિષ્ઠા નથી ફરી એવા ભક્તોને કરોડો કરોડો વંદન છે ક્યારેક ભ્રમી જાય ત્યારે શરીરનું ભાન પણ રહે નહીં હવે સ્વામીએ વાત પ્રકોપની વાત લખી છે વાત પ્રકોપ વાયુનો પ્રકોપ એ જ્યારે થાય ત્યારે શરીરનું ભાન ના રહે ને એવું થઈ જાય ત્યારે વરના આશ્રમનો વિવેક પણ રહે નહીં વાયુ આવે ત્યારે એવે સમયે બધા જ વર્ણ એક સમાન લાગે પછી તો પોતાની જાતિ સિવાયનું જેનું તેનું ખાવા લાગે ક્યારેક કપડાં પહેરે કે ન પહેરે ઠેકાનું રહે નહીં જેમ તેમ બોલવા માંડે બધા જ લોકોને તે વિપરીત રીતે જુએ બોલાવે કોઈ પણ રીતે તેની બુદ્ધિ એવી ફરી જાય તે ક્યારે ખાય અને ક્યારેય ન ખાય અને મળ ત્યાગ કરીને પાણી પણ ન લે અને ખાતા ખાતા મળ ત્યાગ કરે કોઈ જગ્યાની શુદ્ધિ અશુદ્ધિનું પણ ધ્યાન ન દે આવું બધું થાય આ સ્વામીએ લખ્યું છે સ્વામીને સુસ્મૃતિ થઈ અને સ્વામી આ વાત વચ્ચે કઈ સ્મૃતિથી લખી સ્વામીને ખબર પણ લખ્યું છે પોતાની માતાને પત્નીને જેમ બોલાવે અને પત્નીને માતા કે બેનની જેમ કહે પિતાને પુત્ર અને પુત્રને પિતા કહીને બોલાવે તેની બુદ્ધિ આટલી બધી વિપરીત થઈ જાય વાત પ્રકોપના કારણે હવે સ્વામીને જે કેવી છે એ વાત હવે આવે છે કે એની મતી વાત પ્રકોપના કારણે આટલી બધી ભ્રમી જતી હોય છતાં પણ હૃદયમાં ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો હોય તે ક્યારેય જાય નહી બધું ફરી જાય પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ના ફરે જાગ્રત મે હરિકો નિશ્ચય સુપન મે તે સે કો रोग दीर्घ कौ तनमे हवे रोग दीर्घ कर तनमे हव रातरुवस पीडाकर पीड़ा कर रोवे रो अजाने औषध खाने कबहु घड़ी मे न से मंत्र मन्त्रमलि जपावत जपावत नाही दोरान बांधत रहाही दोरान बांधत रहाई હવે નિશ્ચયની વાત કરે છે જાગ્રત અવસ્થામાં જેવો ભગવાનનો નિશ્ચય હોય તેવો જ નિશ્ચય સ્વપ્ન અવસ્થામાં પણ રહે શરીરમાં કોઈ દીર્ઘ અસાધ્ય રોગ થાય અને તેની પીડાથી રાત દિવસ કદાચ તે રડતો હોય આવું હોવા છતાં તે કોઈ અજાણ્યું ઔષધ ક્યારેય ખાય નહીં એક ઘડીવારમાં જ મોત થાય એવું દુઃખ પડે છતાં તે કોઈ મલિન મંત્રનો જપ કરાવે નહીં અને કોઈના મંત્રેલા દોરાને શરીર ઉપર બાંધે નહીં ભગવાનનો જેને નિશ્ચય હોય એ ભગવાનનો ભક્ત કેવો હોય તો અહીંયા આગળ સ્વામી લખે છે જેને નિશ્ચય હોય એને ક્યારેય પણ કોઈનો દોરો એને કોઈ બીજા મંત્રો એ જપ્પા કે દોરા બાંધવા ગમે ગમે હતા બીમાર થયા ડોકે રતવો થયેલો હતો એમને ગામમાં તે વખતે મહાપુરુષદાસજી મંડળ આવેલું હતું એ મંડળને પોતાને ઘેર તેડાવ્યું એટલે મહાપુરુષદાજી સ્વામી ગયા સંતો ગયા ઠાકોરજી લઈને ડોકે અહીં રત્વો થયેલો હવે એમને ભજન સંતોએ તો ત્યાં જઈને ઠાકોરજી પધરાવીને ભજન ચાલુ કર્યું એટલે ધૂન ચાલુ કરી તે જીવનભાઈ હતા ને એનો સસરો ત્યાં બાજુમાં બેઠેલો હતો એને મહાપુરુષદાસજી સ્વામીને એમ કીધું કે રામાનંદ સ્વામી હતા ને એ તો રાખની ચપટી લઈને સાજા કરતા હતા રામાનંદ સ્વામી એવા હતા કે તમે કઈ ચપટી લાયા છો કે નથી લાયા રાખની સ્વામી કે અમે પણ રોગ સવારે મટાડીએ પણ જો દોરો ન બાંધો તો કોઈ દોરો ના બાંધવાનો હોય મંત્ર જંત્રનો તો અમે રોગ સવારે મટાડીએ બધાએ એવું કરવા કબૂલ થયા કે કઈ વાંધો નહીં દોરો નહીં બાંધીએ પછી સ્વામી મંદિરે ગયા સ્વામીએ મંદિરે જઈ અને બધા સાધુને કીધું કે બધાએ ઉભા ઉભા પચીસ માળા ફેરવો અને પ્રાર્થના કરો કે આ માળિયા ગામના ઠક્કર જીવન છે ને એને સારું થઈ જાય આવા બધાએ પ્રાર્થના કરો તે રાત્રે મહારાજ જીવનભાઈને દર્શન દેવા પધાર્યા રાત્રે મહારાજ આવ્યા પણ એના સસરાએ ડોકમાં પારો બાંધેલો હતો એટલે બાંધી રાખેલો પારો એક મંત્રેલો તે મારા ચાલી નીકળ્યા અને જીવનભાઈ જે હતા એની પત્નીને મારા જે વાત કરી કે અમે સ્વામીની માળાથી દર્શન દેવા આવેલા સ્વામીએ માળા કરી મંદિરમાં એટલે તમને દર્શન દેવા આવ્યા પણ તમારા બાપે ગળામાં પારો બાંધ્યો છે તેથી અમે પાછા જઈએ છીએ માટે સવારે જીવનભાઈના ગળામાંથી પારો કાઢી નાખશો તો રતવા ફૂટી જશે અને દુઃખ મટશે અને સવારે ઉઠીને તેની પત્નીએ જીવનભાઈના ગળામાંથી પારો કાઢી નાખ્યો તો દુઃખ મટી ગયું ભગવાનના ભક્તોને ભગવાન સિવાય બીજે પ્રતીતિ એટલે એની ભક્તિ વ્યભિચારીની ભક્તિ થઈ પતિવ્રતાની ભક્તિ એની ગઈ સાધકને પોતાના ઇષ્ટદેવ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવવી જોઈએ નહીં સુખ અને દુઃખને આપવા સ્વયં મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે આની આપણને હૃદયમાં હાજ પડી જવી જોઈએ હાજ પડી જવી જોઈએ જો હા પડી જાય તો કોઈ રીતે ક્યારેય પણ કલ્યાણના માર્ગમાં પણ વિઘ્ન ના આવે અને ક્યારેય ખોટી જગ્યાએ ફસાઈએ નહીં તમે ગૃહસ્થ આશ્રમમાં છો ભગવાન સ્વામિનારાયણે એ વાત કરી છે કે કદાચ ભગવાનના ભક્તોને દુઃખ આવે અને તમારે કોઈ દેવી દેવતાને પ્રાર્થના કરવાની હોય પૂજન કરવાનું હોય તો હનુમાનજી અને ગણપતિ બે ભગવાને આપણને દીધા છે તાત્કાલિક કોર્ટ તત્કાલ કોર્ટની અંદર કેસનો નિકાલ કરવાવાળી આ કોર્ટો છે કષ્ટભંજન દેવની વિઘ્ન વિનાયક દેવની શ્રીજી મહારાજ બે કોર્ટ સ્થાપી આપી છે મહારાજ કે ધીરજ રે તો મારી પાસે રહેવું અને અધીરા થઈ જાઓ તો આ બે મેં તમને આપ્યા છે પણ આ બેથી આગળ તો મહારાજ કે જવું જ નહીં કોઈ બીજી વિધિ કરાવવા માટે તો જવું જ નહીં કોઈ બીજા મંત્રો જપાવવા માટે તો જવું જ નહીં શ્રીજી મહારાજનો બહુ ચોખ્ખો મત છે મહારાજની બહુ ચોખ્ખી આપણા માટેની આજ્ઞા છે મારા સિવાય પ્રતીતિ બીજે ન રાખશો સુખ દુઃખ આવે સર્વે ભેડું તેમાં રાખજો સ્થિરમતી જાળવી સ મારા જનને વળી કરી સજતનયતી સુખ દુઃખ આવે સર્વે ભેડું તેમાં રાખજો રાખ કરી સ્થિરતી એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું પણ વ્રત ટેક જો ટાળસો તો ભોગવ સૌ સૌ ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજે સ્વયં કીધું સુખ દુઃખ આવે સર્વે ભેડું તેમાં રાખજો સ્થિર ડગવા દેતા મારામાં જે તમે નિષ્ઠા બાંધી છે નિષ્ઠાને ડગવા ન દેતા મારામાં તમે જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસને ડગવા ન દેતા આ શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે અને કોઈ કાળે કોઈ પણ પરિસ્થિતિમાં મહારાજમાંથી વિશ્વાસ નહીં ડગવા દેવાનો ભગવાન શ્રી હરિનું કર્યું જ બધું થાય છે આપણે મહારાજના છીએ દાસના દુશ્મન હરિ કદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે દાસના દુશ્મન ભગવાન કેવી રીતે હોય કેવી રીતે હોય જે કરશે જેમ કરશે આપણા સુખને અર્થે જ કરશે એટલો વિશ્વાસ એટલી દ્રઢતા એટલો ભગવાન પ્રત્યેનો ભાવ કોઈ પણ પરિસ્થિતિમાં મહારાજમાંથી વિશ્વાસ ન ડકે એવો સત્સંગ કરવો બહુ જરૂરી છે પાંચ માળા ઓછી ફરે વધારે ફરે ચિંતા નથી એવું ગુનાદિતંદ સ્વામી કે છે પણ આ ભગવાનને સાધુને જીવમાં રાખવા જીવમાં એ જીવમાં રાખ્યા હોય કોઈથી છૂટે નહીં માટે ભગવાનની અડગ નિષ્ઠા કરવી પ્રથમનું સિત્તેર હું વચનામૃત વાંચી રાખું મહારાજ કે સત્સંગ એને અર્થે ના કરવો કે હું વાંચ્યો છું જ મારા દીકરા નથી તો દીકરા થાય મારો ગામ ગ્રાસ જતો રહ્યા છે તો પાછો મળે આને અર્થે મહારાજ કે સત્સંગ કરવો જ નહીં કારણ કે જો ઈચ્છા પૂરી થાય તો સત્સંગ બરાબર જામી જાય પાકો થઈ જાય અને જો ઈચ્છા પૂરી ના થાય તો હું ભગવાન ભજીએ આટલા વરથી મંદિર જતા હતા તો એ ચોરી આપણે ઘેર જ થઈ આટલા વરસથી મંદિર જતા હતા સંતોની સેવા કરતા હતા તો એ દવાખાનું આપણે જ આવ્યું એમ વિચારવાનું ચોરી આપણે ઘેર થઈને આખું ઘર હળગવાનું હતું એમાં ખાલી ચોરી જ થઈ ઘરમાં દસ માણસનું મૃત્યુ એક સાથે હતું એમાંથી નવનું થયું ને એક બચ્યા મહારાજ પ્રથમના સિત્તેરમાં એમ માં કે છે શું ઓછું છે માટે વાલા ભક્તો ભગવાનનો નિશ્ચય અતિ પરિપક્વ કરવા માટેનો વિચાર સતત કરવો અમારા નિશ્ચયની પરીક્ષા અપમાન અને નિંદામાં છે અમારું અપમાન થાય અમારી નિંદા થાય અમારા વિશે જેમ તેમ બોલાય જેમ તેમ લખાય જેમ તેમ ઉચ્ચારાય ત્યારે અમારી ભગવાનમાં કેટલી નિષ્ઠા છે ને એની પરીક્ષા થઈ જાય ભગવાનને કરતા કરતાં અમે કેટલા જાણે છે એની પરીક્ષા થઈ જાય અને તમારી પરીક્ષા છે ને સંપત્ત અને વિપત તમારી પાસે અતિશય સંપત્તિ આવે ગ્રહસ્થ આશ્રમમાં અચાનક રૂપિયાના ઢગલા થાય અચાનક તમે રોડપતિમાંથી કરોડપતિ થઈ જાઓ અને કોઈ વખત વિપત આવે કરોડપતિમાંથી રોડપતિ થઈ જાઓ ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય દવાખાના બંધ જ ના થાય આવી બધી પરિસ્થિતિઓ જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં થાય ત્યારે ભગવાનની નિષ્ઠામાં ડગમગાટ થાય અમારું અમારો નિશ્ચય અપમાન અને નિંદામાં ખબર પડે તમારો નિશ્ચય સંપત્ત અને વિપત્તમાં ખબર પડે જ્યારે વિપત્તિ આવી પડે ને ત્યારે એમ થાય ભગવાનની ભક્તિ આટલી કરીએ છીએ તો ભગવાન સામું જોતા કેમ નહીં હોય હવે ભગવાન કંઈક હરખું કરે તો સારું છે કેમ નથી કરતા એવું કરે કેમ નથી કરતા ત્યાં સુધી વાંધો નહીં હજુ કદાચ પણ એનાથી આગળ ભગવાન હશે કે નહીં હોય મહારાજ હશે કે નહીં હોય એ સર્વોપરી કહેવાય છે હશે આવો વિચાર આવે ને એ પ્રોબ્લેમ ભગવાન સ્વામિનારાયણનો ભગત હોય ગળામાં કંઠી હોય ઘરમાં સિંહાસન હોય રોજ જય ગુરુ ગુરુસ્વામી આરતી કરતો હોય અને એને શનિની પનોતી નડે શનિની પનોતીની વિધિ કરવા જવું પડે તો એની માટે દોષ કહેવાય ભગવાન સ્વામિનારાયણનો ભગત હોય અને એને ગ્રહની વીટીઓ પહેરવી પડે સુધારો કરવા માટે નસીબની તો એની માટે દોષ કહેવાય ગ્રહની વીટી ખોટી નથી જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી જ્યોતિષશાસ્ત્ર સાચું જ છે જ્યોતિષ એ વેદોનું એક અંગ છે જ્યોતિષશાસ્ત્ર કેવી રીતે ખોટું હોય જ્યોતિષશાસ્ત્ર સાચું જ છે ભવિષ્ય જોઈ શકે છે સારી રીતે જ્યોતિષથી એ સાચું જ જોવે છે ગણતરી એની સાચી જ છે પરંતુ ભગવાનનો ભક્ત તો પોતાનું પ્રારભ ભગવાનને માને છે આપણો જન્મ થયો ત્યારે કયું નક્ષત્ર ગ્રહોની કઈ પ્રકારની આખી એની રચના ગ્રહોને કયા સ્થાનમાં કયા ગ્રહને ક્યાં રાખો અને આની આટલી ઉંમર થાય ત્યારે આ ગ્રહ આમાંથી જાય ને આની ઉપર આ ગ્રહની આવી નજર પડે એ બધું આયોજન કોને કર્યું છે ભગવાને કર્યું છે ભગવાને કર્યું છે આપણા જન્મ વખતે ગ્રહોનું આયોજન ભગવાને કર્યું છે આપણા જીવન દરમિયાન પણ બધા જ આયોજનો કઈ કઈ રીતે આના પ્રારંભમાં કેવું કેવું થાય એ બધું આયોજન ભગવાનનું કરેલું છે એ આયોજનને બદલીને આપણે કામ શું છે જે આયોજન ભગવાનનું કરેલું હોય એ આયોજનને બદલીને આપણે કામ શું છે શ્રીજી મહારાજે એમના આયોજનની અંદર આપણી પિસ્તાલીસ વર્ષની ઉંમરે પાંચ ફૂટનો ખાડો આપેલો હોય એ ખાડાને ટાળીને આપણે કામ શું છે એ પાંચ ફૂટનો ખાડો ટાળતા આગળ જતા પચાસ ફૂટનો ખાડો આવે ભગવાનના કરેલા પ્રારંભમાં હસ્તક્ષેપ આપણે પોતે કરવા જઈએ તો એમાં આપણને જ નુકસાન થાય હા કોઈ ભગવાનના મોટા સંત છે અને લેખ ઉપર મેખ મારે એની ઈચ્છાથી મારે એને કંઈક ઈચ્છા થઈ ગઈ મોજ આવી ગઈ અને લેખ પર મેખ મારે એની ઈચ્છા છે પરંતુ આપણે તો ક્યારેય એવું નાઈ છીએ કે મહારાજના કાર્યને ફેરવીએ મહારાજ જે કરે જે એને રચ્યું છે બરાબર રચ્યું હા આપણે ભગવાનની ભક્તિ કરીએ કાળજી રાખીએ આપણે સાવધાની રાખીએ પરંતુ કોઈ બીજા ક્યારેક જોબ છૂટી જાય છે ક્યારેક બીજું થઈ જાય છે એમાં બીજામાં ન પડીએ અહીંયા આગળ એક છોકરો આવે છે મંદિરમાં હમણાં ઘણા સમયથી નથી આવ્યો હમણાં તો આ બધું બંધ છે પણ એ છોકરાને અહીં આગળ આવેલો દસ વર્ષથી અહીં આગળ અમેરિકામાં ગ્રીન કાર્ડ થાય નહીં એક વખત અહીં ઉપર આવેલો ત્યારે મેં એને પૂછેલું કે કેમ છે બધું પૂછ્યું મને કહે કે બધું સરસ છે એને મેં એની પાસે વીંટી હતી હાથમાં એટલે મેં પૂછ્યું સાની વીંટી છે શું છે મને કહે કે મારા ફાધર મધર ત્યાં ઇન્ડિયા રહે છે આપણે વિધિ કરાવે છે દર મહિને પચાસ હજાર રૂપિયાનો વિધિ ચાલુ છે દર મહિને પચાસ હજાર બાર મહિને છ લાખ રૂપિયા એનો વિધિ ચાલુ છે એટલે વિધિ ત્યાં કરાવે છે એટલે એવું કે છેલ્લા ચાર વર્ષથી કે છ મહિનામાં ગ્રીન કાર્ડ થઈ જશે છ મહિનામાં થઈ જશે છ મહિનામાં થઈ જશે તો હજુ ચાર વર્ષથી આપણ હજુ થયું એટલે છ ચાર ચોવીસ લાખ રૂપિયા થઈ ગયા તો એ ગ્રીન કાર્ડ તો થયું નહીં એટલે કે પહેલાં ફી ઓછી હતી ભાઈ ધીરે ધીરે વધતી ગઈ અત્યારે પચાસ હજાર આપીએ છે એ જપ કરે છે મેં કીધું હવે આમ તો તું ગમે એટલો વિધિ કરીને જતો રહીશ તો ગ્રીન કાર્ડ તો અહીંની સરકારને આપવું હશે ત્યારે આપશે તારા જપથી કંઈ ગ્રીન કાર્ડ આવવાનું નથી આ પણ તને જો મહારાજમાં વિશ્વાસ હોય સત્સંગમાં વિશ્વાસ હોય તો આ બધા આમ રહેવા દે આ વખતે રૂપિયા મોકલીશ નહીં તું ઇન્ડિયા એને રૂપિયા ના મોકલ્યા પીવળા ઘનશ્યામ મહારાજ પાસે આપણે અહીંયા આગળ જ ભગવાનની અંદર વિશ્વાસ રાખ મહિને દર્શન કરવા આવવાનો નિયમ રાખ ગુરુજી અહીંયા હતા ગુરુજીના દર્શન કર્યા રજૂઆત કરી ગણશ્યા મહારાજના દર્શન નિયમ રાખ્યો બે વર્ષની અંદર એને એ બધું થયું પછી આ વિશ્વાસ તો ખરેખરો ભગવાનમાં બેસી જાય ને પછી જીવને બેસી ગયો એ દિવસ તો વીંટી કાઢીને ગયો ને બે વર્ષ પછી વગર વીંટીએ થઈ ગયું વગર વિધિએ થઈ ગયું હવે ખરેખરો વિશ્વાસ બેસે એટલે ફાઇલો પર ફાઇલો પછી તો એ કામ પત્યું ને એટલે હવે બીજી ફાઇલ ભગવાનને ત્રીજી ફાઇલ ચોથી ફાઇલ મેં કીધું ભાઈ ભગવાન આપણી ફાઇલો લેવા નથી બેઠા રોજ ઉઠીને ફાઇલ રોજ ઉઠીને ફાઇલ ભગવાનને તો ભગવાનને બસ આપણી ફાઇલો જ વાંચ્યા કરવાની રોજ જીવનમાં ક્યારેક એક બે ફાઇલ ભગવાન પાસે મૂકીએ રોજ ઉઠીને ફાઇલો ભગવાન પાસે ના મૂકવી ભગવાનનું જે કાર્ય હોય એને થવા દેવું ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવવું વાલા ભક્તો તમે બધા બહુ નિષ્ઠાવાળા કથા વાર્તા સાંભળીને થયા છો પણ હજુ પણ પક્વ નિષ્ઠા કરજો ક્યારેય પણ ડગમગાટ ના થાય આજે કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે ખરેખર એના 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 ઘરની પરિસ્થિતિઓ પણ અમે સંતો જાણતા હોઈએ એના જીવનની પરિસ્થિતિઓ પણ એવા કપરા સમયમાંથી પસાર થતા હોય તો પણ ભગવાન સ્વામિનારાયણમાંથી એની નિષ્ઠા નથી ડગતી કરોડો વંદન તમને છે કારણ એટલા માટે એટલા માટે તમને પગે લાગું છું કે જે ભગવાનના આશ્રમમાં રહેલા ભક્તો છે ને એને દેશકાળ વિપરીત હોય અને ત્યારે સ્વામિનારાયણ એ જ સ્વામિનારાયણ એ કરે એ જ થાય એમાં જ વિશ્વાસ આ રાખવું બહુ કઠણ છે કારણ કે તમારે સંપત્ત વિપત છે અમારે એ બધી ચિંતા નથી અમારે એવી ચિંતા નથી કે આ લાઇટ બિલ કોણ ભરશે અમારે ચિંતા નથી કે ઘરનું સીધું સામાન ક્યાંથી લાવવાનું છે અમારે ચિંતા નથી કપડાં ક્યાંથી લાવવાના છે એ ઉપાધિ બહુ મોટી છે અમારે ચિંતા નથી આ હપ્તો ક્યાંથી ભરવાનો છે પણ તમારે બધી ચિંતા છે એની વચ્ચે તમે ભગવાનમાંથી નિષ્ઠા ન ડગાવો તમારે તો ઘરની અંદર પણ કેટલા પ્રોબ્લેમ આવતા હોય એમાંથી તમે ભગવાનમાંથી નિષ્ઠા ન ડગાવો કુટુંબ પરિવારમાં રોગ આવતો હોય એમાંથી તમે ભગવાનમાંથી નિષ્ઠા ન ડગાવો બહુ મોટી વાત છે અમે ત્યાગી ભગવાનમાં નિષ્ઠા રાખીએ એ બહુ મોટી વાત નથી કારણ કે અમારે તો રાખવી જ જોઈએ અમારે તો રાખવી જ જોઈએ આ ચુંદડી પહેરીને બેઠા છે એ જ હાચવે છે એ જ રાખે છે એ એ જ જ જ પાલવે છે છે બધું કરે એની ઉપર એટલે અમારે બીજી ચિંતા ન હોય સહજ છે અમારી નિષ્ઠા તો રહે પણ ગ્રહસ્થ આશ્રમના ભક્તોને કરોડો વંદન છે કરોડો ધન્યવાદ છે કે જે ગ્રહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ નિષ્ઠા આવી રાખે છે ભૂવેયુ भुवे अरु मलिन देव की पतिज करे नाही सत्संग रखत हो यहां हठे न चढ़त रहे जाकू निश्चे काम नो काम परखात सोवर्ण जेते मूल के हुता देखात कोई भुवानों के मलिन देव नो तो क्यार विश्वास करे नहीं સત્સંગ રાખતા કદાચ નુકસાન થાય તો પણ તે પાછો પડે નહીં પણ સત્સંગમાં આગળ વધે જેવો જેવો નિશ્ચય હોય તે તો કામ પડે ત્યારે દેખાય છે સોનાનું મૂલ્ય તો અગ્નિમાં તેને તપાવે ત્યારે દેખાય સોનાનું મૂલ્ય ક્યારે થાય અગ્નિમાં તપાવે ત્યારે એવી રીતે હરિજ હરિભક્તને કોઈ મોટી વિપત્તિ આવી પડે અથવા જે સંપત્તિ હોય તેનો નાશ થઈ જાય ત્યારે કસોટીમાં તેના નિશ્ચયની ખબર પડે છે બધું નાશ થઈ જાય વેરાભાઈની જેમ ઘરમાં બાવીસ માણસોનું મૃત્યુ થઈ જાય અને સંપત્તિ માત્ર લૂંટાઈ જાય તો પણ ભગવાન સ્વામિનારાયણ એ જ મારી સંપત્તિ છે એ સિવાય બીજી કોઈ મારી સંપત્તિ નથી આવો જેને નિશ્ચય રે એ ખરો ભગત કહેવાય અગ્નિમાં તપાવ્યા વિના સોનાની ખરી પરીક્ષા થતી નથી પરીક્ષા કરનારો ચાહે તેવો કુશળ હોય તો પણ એમાં ભૂલ થઈ શકે છે અગ્નિમાં સોનાની પરીક્ષા થાય બાકી આમ હાથમાં લઈને ગમે એવી પરીક્ષા કરવાવાળો હોય ને તો ભૂલો પડી જાય બગસરાનું આવે ને સોનાનું સમજી બેસે એવું થાય પણ બગસરાનું તો અગ્નિમાં નાખો એટલે ધુમાડો થઈ જાય મળે જ નહીં અધું નહીં પણ સાચું હોય ને સુવર્ણ એ ગમે એટલું અગ્નિ આપો તો પણ એ ઓગળે નહીં અરે એ ઉડી જાય નહીં એવી રીતે ભગવાનનો ભક્ત છે એને ગમે એવી વિપત્તિ આવે પણ ક્યારેય ભગવાનમાંથી ડગે નહીં એ સોના જેવો હરિભગત છે હરિજન સોર્વણ રૂપ કહાવે વિપત કસોટી વિન નહીં પરખાવે આગે હરિજન ભય ઉપારા આગે હરિજન ભયવ અપારા કહત કહત તેહી આવે ન પારા કહત કહત કેવું આવે ન પારા હરિભક્ત સોના જેવો ગણાય છે વિપત્તિ રૂપ કસોટી વિના પરખાતો નથી અગાઉ ઘણા ભક્તો થઈ ગયા છે તેને કહેતા કહેતા પાર આવતો નથી કેટલા ભગવાનના ભક્તોની ભગવાન જબરી કસોટી લેતા હોય જબરી કસોટી પણ કોઈ દિવસ ભગવાનની નિષ્ઠામાંથી ડગ્યા નથી લોયાધામ પરિવારમાં ઘણા ભક્તો એવા દર્શનીય છે એવા દર્શનીય હરિભક્તો છે કે જેની પરીક્ષા ભગવાને અપાર લીધી છે પણ એમાંથી ડગ્યા નથી કલ્યાણના માર્ગમાંથી ડગ્યા નથી પ્રહલાદ બલિ ધ્રુવ મયુરધ્વજ હરિશ્ચંદ્ર દધીજી રામચંદ્રજી સીતાજી લક્ષ્મણ પાંડવો કુંતાજી રાણી દ્રૌપદી ગોવાળો ગોપીઓ નંદજી યશોદાજી હેરાન થયેલા વસુદેવ દેવકીજી વિદુરજીને તો સત્સંગનો પક્ષ રાખતા ઘણું દુઃખ વેઠવું પડ્યું હતું ઉપર કયા અને તે સિવાયના બીજા પણ કેટલાક સત્સંગનો પક્ષ રાખતા અગાઉ અનંત દુઃખોને પામ્યા હતા અને જ્યારે અનંત સુખની આશા રાખતા હોઈએ ત્યારે પ્રથમ અનંત દુઃખ આવે ખરું પણ તેને સહેવું પડે અનંત સુખ જોઈતું હોય તો પહેલાં અનંત દુઃખને ભોગવવું પડે અનંત સુખ અનંત દુઃખને ભોગવ્યા વિના મળતું નથી એવું કહે છે પહેલાં સહેવું પડે અનંત દુખને પછી અનંત સુખ મળે જ્યારે માટીમાં અને ધાતુમાં ઘાટ કરવા હોય ત્યારે અનેક રીતે તેને પકવવા પડે છે તે પરિપક્વતા અગ્નિ વિના તો થઈ શકે નહીં આ બાબતને જ્ઞાની પુરુષે અનેકવિધ દ્રષ્ટિથી જોવી જોઈએ જ્ઞાની પુરુષ એવા અનંતનું વર્તન જોવે માટીમાં ધાતુમાં ઘાટ કરવા હોય ને ત્યારે અનેક રીતે એને પકવવા પડે આવે પકવવા માટે સાની જરૂર પડે અગ્નિની એમ ભગવાનના ભગતને પકવવા માટે દુઃખરૂપી અગ્નિની જરૂર પડે ભગવાનના ભક્તને પકવવો છે બરાબર ભગવાનને એને શુદ્ધ સુવર્ણ રૂપ કરવો છે ત્યારે ભગવાન એને દુઃખ આપે છે થોડુંક દુઃખ આપે છે એટલું બધું ભગવાન દુઃખ નથી આપતા ભગવાનનો ભગત તૂટી જાય પણ દુઃખ સહન કરવાની પાછી ભગવાન શક્તિ પણ એટલી જ આપે છે ભગવાન બહુ જ દયાળુ છે બહુ દયાળુ ગુરુજી કહેતા હતા અહીંયા આગળ હમણાં આવ્યા ત્યારે કે ગુરુજીએ અહીં જાહેરમાં કથા કરી હતી કે ભગવાન એક કિલો દુઃખ આપે ને તો બે કિલો દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન એવા છે દુઃખ સહન કરવાની શક્તિ પણ હૃદયમાં એ જ આપે દુઃખ તો આપે પણ દુઃખને સહન કરવાની તાકાત પણ ભગવાન આપે છે માટે ભગવાનના ભક્તોને ક્યારેક દુઃખ આવ્યું હોય ત્યારે ભગવાનના ભક્તો તો નિષ્ઠા રાખતા હોય પણ એવા ભક્તોના દર્શન પણ બીજા ભક્તોએ કરવા જોઈએ જાણવું જોઈએ કે અમને આવું દુઃખ આવ્યું ત્યારે અમને કેવી સમજણ રાખી અમને કેવી સમજણ રાખી કેવા કેવા ભક્તોની કેવી કેવી સમજણ છે પ્રગટના ભક્તોની વાતો કેટલીક કરીએ एसो सतसंग के, एसो अनंत को जोई, अपनो निश्चय रखत दृढ सोई, हरि के रूप घर बहिता को हरि के रूप घर बहिता को दिन दिन वृद्धि या को દિન દિન વૃદ્ધિ શો કરે યાકુ કોટી કોટી આવે વિઘ્ન હિ જોવું ત્યું ત્યું નિશ્ચય અધિક હે હોવું હરિહિત કષ્ટ સહેજી અજેતા હરિશે અનજાત રહત ન તેતા જ્ઞાની પુરુષ એવા આનંદનું વર્તન જોયા પછી પોતાનો નિશ્ચય દ્રઢ કરે શ્રી હરિના સ્વરૂપમાં નિશ્ચયરૂપી ગર્ભની દિન પ્રતિદિન વૃદ્ધિ કરતો રહે છે જેમાં જેમ જેમ કરોડો વિઘ્ન આવે તેમ તેમ તેનો નિશ્ચય અધિક પકવ થતો જાય જીવ ભગવાનને માટે થઈને જેટલું કષ્ટ સહે છે એ બધું કાંઈ ભગવાનથી અજાણ્યું રહેતું નથી જેમ પડદામાં રહીને ભગવાન પડદાણી પાછળ રહીને જોવે જેવી રીતે પેલો કટપુટલી રમાડવા વાળો હોય એ પડદાની પાછળ હોય ને અને આગળ પુતળીઓ રમતી હોય ને એમ ભગવાન પડદામાં રહીને જોવે છે હૃદયની અંદર પડદામાં રહીને જોવે છે કે આને દુઃખ આપું છું ત્યારે આને મારા સિવાય પ્રતીતિ કેટલી જગ્યાએ આવે છે અને ખરેખર બહુ અઘરું છે જે ભગવાનના ભક્તોને દુઃખમાં રહે છે વિપત્તિમાં રહે છે અને કરોડો કરોડો વંદન મેં આગળ પણ કીધા હજુ પણ કહું છું કારણ એ છે એક ભગવાનના ભક્ત છે આ દેશથી બીજા દેશમાં રહે છે ઘણા દૂર દેશમાં એક જગ્યાએ રહે છે બહુ બધાને સત્સંગ કરાવ્યો એને પાંચ છ જણને ભગવાન સ્વામીની ઉપાસના દ્રઢ કરાવી એક વખત એને ત્યાં પધરામણીએ જવાનું થયેલું એ દેશમાં જ્યારે ગયા ત્યારે તો ઘરની અંદર ઠાકોરજીનું સિંહાસન નાનું અને ઠાકોરજીનું સિંહાસન એમાં અડધો પોણો કલાક રોકાવાનું હતું એટલે સિંહાસનમાં આરતી થઈ બધું થયું પછી એ ભગત કાંઈક ફ્રૂટ ને એવું લેવા ગયા સંતો માટે એટલે એ સિંહાસનના નીચેના બધા જે હોય ને ખાના એ ખોલ્યા અમે ખાલી જોવા શું છે આમાં અંદર તો નાગ ને ઓલા ને ઓલા ને બધું જ હતું એટલે પછી પાછું અમે બંધ કર્યું ભગત આવે એટલે ધીરે રહીને પૂછ્યું ભગત આ નાગ દેવતાને બધા દેવતા કેમ તમારે રાખવા પડે તો કે હમણાં બધું આ બધા બહુ વિઘ્ન આવે છે ને જે કામ કરવા જઈએ ને એમાં બહુ નડતરરૂપ થાય બધા ફેલ જ જાય છે જે બિઝનેસ કરીએ ફેલ જાય છે એટલે કોઈએ કીધું કે આ તમારા નાગદેવતાની પનોતી છે એટલે નાગદેવતાને રોજ દૂધથી અભિષેક કરો ને તે ચાંદીના નાગદેવતા એટલે રાખ્યા છે એટલે ઠાકોરજીની પૂજાને બધું થઈ જાય પછી પછી આ અભિષેક ને બીજા બધા કંઈક મંત્રો ને બીજી બે ચાર બુક બુકો પડી હતી પણ એટલું જ ખાલી પૂછ્યું ને ભગત આપણે આવું હોય આટલું જ અમે સંતોએ પૂછ્યું ભગત પોકે પોકે રડવા લાગ્યા કે ભૂલ થઈ ગઈ કે ભૂલો પડી ગયો મેં જ પાંચ છ જણને મહારાજની નિષ્ઠા કરાવી છે પણ હું જ કાચો પડ્યો કારણ કે આ દુઃખ આવ્યું ને જે બિઝનેસ નાખવા એમાં ફેલ જાઉં છું ને એટલે માટે ભગવાનનો ભક્ત સાવધાન બને સંપદ વિપતની અંદર ભગવાનને વચ્ચે ના નાખીએ આપણા પ્રારંભની અંદર ભગવાને રોટલા હશે ને તો એની જગ્યાએ જે આપ્યું છે ને એ સારું છે રોટલા આપ્યા હોય સમજવાનું આય નહોતું જે દીધું છે ને એ બધું વધારાનું જ દીધું છે આપણને માટે ભગવાનની અંદરથી ક્યારેય નિષ્ઠા ના ડગે એવો પ્રયત્ન હંમેશા ભગવાનના ભક્તે કરવો જોઈએ જેતપુરના કનવી હરજી કાપડિયાને ટાઢિયો તાવ આવતો હતો તે બાવાને એની ઘરવાળીએ બોલાવીને દોરો બાંધીને ઉતાર્યો પછી ડોશીએ કહ્યું ભાઈ તારો તાવ બાવો ગોદડામાં ગાલીને લઈ ગયો પેલો બાવો એક ગોદડું લઈને એમાં તાવ ગાલીને લઈ ગયો હરજી ભગત બાવાની પાછળ દોડ્યો અને હરજી ભગત કે મારો તાવ પાછો લાવ તારો ઉતાર્યો મારે ઉતારવો નથી મારા ભગવાન સ્વામિનારાયણ છે તાવ ઉતારશે પછી બાવે ગોદડું ઓઢાડ્યું અને દોરો પાછો લીધો તરત જ તાવ આવ્યો તો પણ હરજીએ બાવાને કહ્યું જે ભલે તાવ આવ્યો તું તારે અહીંથી જા એમ કહીને બાવાને તગડી કાઢ્યો આ વાતની મહારાજને ખબર પડી ત્યારે મહારાજ બહુ રાજી થયા ઠેક જેતપુર દર્શન દેવા ગયા મહારાજ કે વાહ આને મારા સ્વરૂપની કેટલી દ્રઢતા છે ઠેક જેતપુર દર્શન દેવા ગયા આવું થયું લો એટલે ભગવાન વાલા જેને રાખવા હોય ને એને આવી નિષ્ઠા કરવી ગામ બાર પટોળીના આહિર ભક્ત ખીમા વાઘને ઘેર ગુજરાતી બ્રાહ્મણ આવ્યો તે એ બ્રાહ્મણ જાણીને એને ઉતરવા ઓરડી આપી બ્રાહ્મણ હતા એટલે કે ભૂદેવની સેવા થાય ગામમાં બે દિવસ ભિક્ષા માગી અને આવ્યું એને વેચીને પૈસા કરી લીધા પણ એને ખીમા વાઘના પત્નીને કહ્યું કે તમારા ધનીને પનોતી બેઠી છે માટે કંઈક ઉપાય કરો બાય હતી હા સ્ત્રી અને આ બધી પનોતીઓમાં દોરામાં આ બધામાં હથી જલ્દી પ્રતીતિ આવે ને તો મને માફ કરજો પણ સ્ત્રી ભક્તોને વહેલી પ્રતીતિ આવે કારણ કે એનાથી અમુક 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 એવું ઘરમાં થઈ જાય ને દુઃખ આવે કે કાંઈક તકલીફ થાય રોગ થાય આ થાય એટલે એનાથી એ સહન થાય નહીં અને બાઈઓને કોકને ફોન કરે તો કોઈક કહેશે પનોતી છે થોડું તમારે ત્યાં આ છે તમારે ત્યાં કંઈક પ્રેતાત્મા રહે છે ઓલું રહે છે કંઈક ને કંઈક મગજમાં નાખી દે અને એક વસ્તુ એવી છે એકવાર મગજમાં તમને ફિટ થઈ ગયું કે અહીંયા આગળ આ રહે છે એટલે દેખાવા લાગે ના હોય તોય ના હોય ને તોય દેખાય એટલે સ્ત્રીઓનું હૃદય કોમળ છે ભક્તિવાળું છે પુરુષનું થોડું કઠણ હોય સ્ત્રીનું હૃદય પોચું છે ભગવાન પણ વહેલા જાય અને પનોથી પણ વહેલી જાય ધ્યાન ના રાખે તો એને નિશ્ચયમાં ડગમગાટ પણ વહેલો થાય જે સ્ત્રી ભક્તો કથા વાર્તા સાંભળીને બહુ મજબૂત થઈ ગયા હોય કલ્યાણના માર્ગે તો પુરુષ કરતા આગળ હોય છે પરંતુ એમને થવાના ચાન્સીસ વધારે છે પુરુષ કરતા તમારા ધનીને પુરુષને ઓલોય ના થાય ને ઓલોય ના થાય ભગવાનની નિષ્ઠા ના થાય ને પનોતી ના બે કઈ ના થાય ધીરો ધીરો આલ્યા કરે પનોતી તમારા ધનીને બેઠી છે કાંઈ ઉપાય કરો તે બાઈએ પૂછ્યું પનોતી બેસે એને શું થાય શું થાય પનોતી બે તમે કો મારે ધનીન પનોતી બેઠી શું થાય પેલો બ્રાહ્મણ કે ગામત્રા કરવા પડે શું કરવું પડે ગામત્રા એટલે એક ગામથી બીજે ગામ રખડ્યા કરવું પડે તમે સ્થિર થાવ જ નહીં ઘણા અમેરિકામાં આવ્યા હોય સ્થિર જ ના થયા હોય આ સ્ટેટ ને ઓલું સ્ટેટ ત્રીસ વર્ષથી સ્ટેટ જ બદલતા હોય ઘર થયું કે નહીં તો કે ઘર ક્યાંથી થાય ન્યૂજર્સી માં પછી આ સ્ટેટમાં ગયા આ સ્ટેટમાં ગયા અહીં ત્યાં ફરીને પાછા ત્રીસ વર્ષે ન્યૂજર્સી આવ્યા છે એવું હોય હશે આપણા પ્રારંભમાં ફરવાનું લખ્યું હોય ભગવાન સ્વામીને આરેલીને ફર્યા કરવું ભજન કર્યા કરવું હોય તોય ચિંતા ના કરવી તમે જેટલા સ્ટેટમાં વધારે ફરશો એટલા સ્ટેટમાં ઠાકોરજી સંતો વધારે આવશે ગામતરા કરવા પડે કે પનોથી બેહે એટલે અને ખરેખર આવા હોય આ કેટલા મોટા સાધુન મળેલા હોય તોય આવી પ્રતીતિ આવે લંડનની અંદર એક હરિભગત બહુ મોટા સંપ્રદાયની અંદર સંત થઈ ગયા બહુ મોટા સમર્થ સાધુ એ સંતનું મારે નામ એટલે નથી દેવું કે એવા સંતના કૃપાપાત્ર ગણાય અને છતાં પણ એને આવી પ્રતીતિ આવે ને પેલા સંતનું નામ લાજે એટલે દેવું એવા મોટા સંત જેના અંદર જીવનું કલ્યાણ થઈ જાય જેને કેટલા એને કેટલા ચમત્કારો બતાવ્યા અને કેટલા પરચાઓ પૂર્યા ગોપાળન સ્વામી જેવા એવા મોટા સાધુ એવાના કૃપાપાત્ર બહુ નાના હતા એ લોકો ત્યારે સ્વામી એ બે ત્રણ ભાઈઓ છે ગામના એને કીધેલું તમે લોકો વિદેશમાં જાવ ને તો કોઈ દીધું દારૂ ના પીતા સ્વામી એવું કીધેલું ત્યારે મોટા સાધુના આશીર્વાદે વિદેશોમાં પહોંચી ગયા યાદ રાખ્યું દારૂ ના પીવો ચોરી ના કરવી એ તો બધું બરાબર થઈ ગયું તો એમના ઘરે જવાનું થયું આરતી કરી સ્વામીની મૂર્તિ હતી દર્શન કર્યા મેં કીધું આવા મોટા સાધુ તો કે હા નાના હતા ત્યારે એમને અમને કંઠી બાંધી હતી બહુ સારું કહેવાય તમે બહુ ભાગ્યશાળી આવા મોટા સાધુના દર્શન તમને થયા એમને તમને કંઠી બાંધી છે આવા સાધુમાં વિશ્વાસ રાખજો આ સાધુ અંધકાળે લેવા આવશે મહારાજને લઈને આવી બધી મેં વાત કરી પછી મને કે બધી વાત હાજી પણ હમણાં હરિસ્વામી શનિની પણોતી આલે જ કે મને તો આશ્ચર્ય લાગ્યું ઓલા મોટા સાધુની મૂર્તિ જોઈ મને થયું કે આવડા મોટા સાધુ અને આને શનિની પનોતી આલે છે મને કે શનિની પનોતી આલે છે શનિની પનોતી આ બહુ એવું કઈ હોય નહીં ભગત આપણે મને કે હોય વિધિ ચાલુ છે કે મારો મુંબઈની અંદર બે અઢી લાખ રૂપિયાનો વિધિ દર વર્ષે આલે તો હાથ વર્ષે ઉતરે કે સ્વામી હજુ આ છઠ્ઠું વર્ષ આલે છે હજુ તો વરહ બાકી છે મેં કીધું ઓહો આ એ જ શનિની પનોતી તમને જે મળી ગયો તમને આવી બતાવવા વાળો એ પાછી એની પનોતી બતાવવા વાળો કોઈક એવો જ હતો એ સત્સંગમાં જ હતો મેં કીધું આવું બધું ના હોય આપણે આપણે ભગવાન ભજવાના તમે આ પનોતી પનોતી ક્યાં પડ્યા મને કે શનિની પણોતી તો તમારા આવી હશે કે લો મને આવું કહી દીધું મેં કીધું એવું શું થાય શનિની પણોતીમાં મને કે બધું જતું રહે કે બધું આપણી પાસે હોય ને સ્વામી મારે બધું ગાડીઓ જતી રહી ધંધો જતો રહ્યો બધું જતું રહ્યું છે કે અત્યારે માંડ રોટલાનું થાય છે મેં કહું બધું જતું રહે શનિ ની પનોતી તો તો તમારી વાત સાચી સનો ની પનોતી આવેલી મારા માથે મને કે મેં કહ્યું શનિ ની પનોતી આવે બધું જતું રહે તમે કીધું જો અમારું બધું જતું રહ્યું જેટલું હતું બધું જતું રહ્યું અને ભગવા કપડાં આવી ગયા ભગવાન સ્વામીની રાણી થઈ ગયા તો મેં કીધું બધું જતું રહ્યું ફાયદો થયો અમાર તો શનિની પણોતી ફાયદારૂપ થઈ બધું ગયું ભલું થયું ભાંગી જંજાળ સુખે શ્રી ગોપાળ મેં કીધું અમારે પનોતી ફળી તમારે આવી ફળાવી દો હજુ આગળ થોડી વધારે તો પણ હોતી એટલે પૂરું થઈ જાય ઘરે છૂટી જાય ને કપડા છૂટી જાય મને કે ના 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 આવતા વર્ષે સારું થઈ જશે હજુ સારું થયું નથી આ દહ વર્ષ પહેલાંની વાત કરી બે હજાર દસની વીસ થઈ ગઈ એવું ને એવું જ છે મેં કીધું ભગવાન ભજોન રોટલા ખાવ બીજા રૂપિયાના ખર્ચશો મારા જે કરે બરાબર કરે રોટલા વિના તો નથી રાખ્યા ને તમે લાખો રૂપિયા આગળ વાપર્યા છે એટલે લાખો રૂપિયા આમ હાથમાં હોવા જ જોઈએ એવું જરૂરી નથી ભગવાન સ્વામી અન્નને વસ્ત્ર તો આપશે જ એને ભજશો એટલે પેલા કે ગામતરા કરવા પડે બાય બોલી મારો ધણી દોઢ રોટલો અચ્છેર ઘીન એક તાસેડી દૂધ જમીન હુતો છે પણોદી તો તારે પગે બેઠી છે હો હો ગાઉ રજડતો રજડતો અહીં સુધી આવ્યો છે તે તને સારો જાણીને ઉતારવા દીધો તું અમને છેતરવા આવ્યો માટે સવારે ઉઠીને ભાગી જ અહીંથી બ્રાહ્મણ ઉઠીને ચાલતો થયો ને ચાલતા બોલ્યો આહિરની જાડી જાત પણ સ્વામિનારાયણના સત્સંગીઓ ના છે આવું બોલતો ગયો ત્યાંથી લો બાઈએ ભગાડી મૂક્યો માટે આવી નિષ્ઠા રાખવી આ સ્ત્રી ભક્ત પાસેથી શીખવા જેવી છે સત્સંગ રાખતા ભક્ત જેટલું કશ સહન કરે છે તેનાથી કરોડ ગણું વધારે સુખ ભગવાન પ્રસન્ન થઈને એને આપે છે તે પછી તેને કોઈ પણ વિઘ્ન કરતું નથી આ લોકનું સુખ તો થોડું છે પણ બ્રહ્માંડનું એ જે જાજુ સુખ કહેવાય છે તે પણ દુઃખમય જ છે તે સુખ પણ દુઃખ સહન કર્યા વિના પમાતું નથી જેટલું જેમાં સુખ છે તેટલું તેમાં દુઃખ રહ્યું જ છે જેટલું સુખ જેમાં છે ને એટલું જ એમાં દુઃખ છે આ જગતમાં ક્યારેય દુઃખ વિનાનું સુખ પમાતું નથી તેને હરિવિમુખ જીવ જાણતો નથી શ્રી હરિએ નગરમાં વારે વારે આવીને હરિભક્તોના હરેક ગેર ઘણા ભાવથી સંતોને જમાડ્યા છે સ્વયં શ્રીહરિ પણ હરિભક્તોને હરેક ગેર જમ્યા છે હરિભક્તોએ ચંદનથી પૂજ્યા છે અમાપ ફૂલહાર વગેરે પહેરાવ્યા પણ છે એ બધી વાત કહી શકાતી નથી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિર સાગરના દસમપુરમાં ફૂલ દોલને દિવસ જમ્યા અને સંતો વગેરેને જમાડાય એનામે ચોપ્પનમો તરંગ સમાપ્ત થયો સંવત ઓગણીસો સોળ વૈશાખવત પાંચમ ગુરુવારે વડતાલ મધ્યે દસમો પુર સંપૂર્ણ થયું સ્વામી આજે દસમ પુર વડતાલ મધ્યે પૂર્ણ કર્યું હતું વૈશાખવત પાંચમના દિવસે સંવત ઓગણીસો ને સોળમાં તારીખ પ્રમાણે દસ પાંચ અઢારસો ને સાઠમાં એટલે આ મે મહિનો ચાલે છે મે મહિનામાં જ દસ પાંચ અઢારસો ને સાઠની અંદર સ્વામીનું દસમો પુર વરતાલમાં પૂર્ણ થયું હતું શ્રી હરિત્રણ સાગર ગ્રંથે દશમપુર દસમ સંપૂર્ણ વાલા ભક્તો આપણે આ દસમાપુરની સમાપ્તિ નિમિત્તે ગ્રંથનું પૂજન જનમંગલ નામાવલીનું પૂજન થાય ત્યારબાદ કરીશું આજે દસમો પુર સમાપ્ત થયું ત્યારે મહારાજના ચરણોમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં જે આ ગ્રંથના વક્તા છે સદગુરુ આધારાનંદ સ્વામીના ચરણોમાં જે આ ગ્રંથના લેખક છે અને સદ અને આપણા વાલા એવા દાદા ખાચર ઉત્તમ ઉત્તમ ભક્ત દાદા ખાચર એમના ચરણોમાં વંદન કરીએ જે આ ગ્રંથના શ્રોતા છે હરિચરણ સાગર ગ્રંથ આપણને ઘણું બધું જીવન જીવતા શીખવાડે છે એવા અમૂલ્ય ગ્રંથ તેનું પૂજન આપણે જન્મંગલ નામાવલીના પૂજન બાદ કરીશું તમે બધા એ પૂજનની અંદર ભાવથી જોડાજો